राष्ट्रीय ओल्ड पेंशन पुनर्स्थापन संयुक्त मोर्चो कच्छ जिला द्वारा आज जिला कलेक्टर ने आवेदन पत्र पाठवीने जूनी पेंशन योजना पुनः लागू करवा माटे रजूआत करवामां आवी हती। गुजरात राज्य में राष्ट्रीय शैक्षिक महासंघ गुजरात, भारतीय मजदूर संघ गुजरात तथा अन्य संगठनों लांबा समय थी नवी पेंशन योजना बंद करी जूनी पेंशन योजना लागू करवा बाबते राज्य सरकार समक्ष रजूआत करी चूक्या छे। त्यारे तेमना संगठन राष्ट्रीय ओल्ड पेंशन पुनर्स्थापन संयुक्त मोर्चा द्वारा हवे संयुक्त रीते लड़तना मंडाण करवामां आवेल छे। जूनी पेंशन योजनानी सामे नवी पेंशन योजनामां कर्मचारीओने नजीवू पेंशन मळे छे ते निर्विवाद छे। निवृत्ति बाद पेंशननी नजीवी रकममां जीवन निर्वाह न थई शके त्यारे कर्मचारीओना हितमां नवी पेंशन योजना दूर करीने जूनी पेंशन योजनानो पुनः अमल करवामां आवे तेवी मांग करवामां आवेल छे। રામસંગજી જાડેજા, કચ્છ જિલ્લા શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ। આજરોજ 8 તારીખના અમારે ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા તરફથી અમને એલાન આપવામાં આવ્યું હતું, દરેક જિલ્લામાં 8-4 અને આજે શુક્રવારના રોજ 4-5 કલાક દરમિયાન ધરણા અને ત્યાંથી રેલી સ્વરૂપે આજે કલેક્ટરશ્રીને આવેદન આપી અને 2005 પહેલાં જે કર્મચારીઓ, તમામ શિક્ષકો નહીં પણ તમામ કર્મચારીઓ જ્યારે એ પૂરા પેન્શનમાં જૂના પેન્શનમાં આવતા હતા, જ્યારે એના પછીની સ્કીમ સરકારે લાગુ કરી 2005 પછી નવી સ્કીમ, તેમાં કદાચ છેલ્લે કર્મચારી નિવૃત્ત થાય છે ત્યારે એને 4000 ફક્ત રૂપિયાનું પેન્શન મળે છે, એ અનુસંધાને એનાથી આજે એમનું ઘર ચાલી શકે નહીં। આજે ભુજ અને ગાંધીધામની સિટીમાં આપણે જોઈએ છીએ ઘરભાડા 4000-10000 ઘરભાડા છે, તો એના સિવાય અન્ય ખર્ચ કેવી રીતે પરવડી શકે, એના માટે અમારા તમામ 22 યુનિયનો આજે અમારી સાથે, મજદૂર સંઘ હોય કે અન્ય એવા 22 તલાટી સંગઠન, અન્ય કર્મચારી મંડળ પણ અમારી સાથે ટેકો જાહેર કર્યો છે, તો આજે એ અનુસંધાને અમે અહીંયા સૌ ભેગા થયા છીએ। આગામી સમયમાં અમારા રાજ્ય સંઘે અમને એલાન આપશે એ પ્રમાણે આગળના કાર્યક્રમો પણ અમે જલદ કાર્યક્રમો આપતા પર ખચકાશું નહીં। અત્યારે હજારોની સંખ્યામાં આજે શિક્ષકો અહીંયા આપ જોઈ શકો છો કે આ પ્રાંગણમાં અને ધરણામાં જોડાયા હતા। રઘુભાઈ વસોયા, અંજર નગર અધ્યક્ષ RSM। અમારે નગરપાલિકાનો એક પ્રાણ પ્રશ્ન વર્ષો જૂનો છે, 1996થી આ પ્રશ્ન અટકેલો છે। 4200 ગ્રેડ પે જિલ્લા પંચાયતના શિક્ષકોને 4200 ગ્રેડ પે આપવામાં આવે છે, જ્યારે નગરપાલિકાના શિક્ષકોને 1996થી 2800 ગ્રેડ પે આપવામાં આવે છે નવ વર્ષે, જે આ હળાહળ અન્યાય છે। શિક્ષક એક જ સંવર્ગ હોવા છતાં આવો અન્યાય કરવામાં આવે છે, આ બિલકુલ ચલાવી લેવામાં આવે નહીં, તો આના માટે અમે અમારાથી શક્ય એટલા બધા તમામ પ્રયત્નો કરીશું। સંયુક્ત મોરચો પણ આ મુદ્દે અમારી સાથે જ છે, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પણ અમારી સાથે છે, અને આ પ્રશ્નનો અમે નિવેડો લઈને જ જંપીશું।